सदानन्दाम्भोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामिनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्णवू ने तरंग पंदर एमा छेले पीपड़ी गामनी कथा लखे छे महाराज पीपड़ी गामने विषे विराजमान छे अने त्यां आगळ महाराजनी आखा गामनी अंदर सवारी निकली अने त्यार पछी महाराज दादाभाईना दरबारनी अंदर आवीने बिराजमान थया छे वर्णीय सरस थाळ कर्यो छे त्यांथी आगळ आधारण स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे पूर्णवमु अने तरंग सोळ वर्णी किए सुंदर भात ही जेते जन संगरहाय हरि कुजेवाए प्रथम ही चौकी ऊपर बैठाय हरि कुजेवाए प्रथम ही चौकी ऊपर बैठाय शीतल नी रही नाई कर अंग लोय रुमाल शीतल नी रही नाई कर अंग लोय रुमाल पीत पीतांबर पेरे अंग हुए ओढे धर्मलाल पीत पीतांबर पेरे अंगे हुजे ओढे धर्मलाल સંગમાં જેટલા લોકો સાથે હતા એ બધા માટે વર્ણીએ સુંદર ભાત બનાવ્યો સૌ પ્રથમ શ્રીહરિને બાજોટ ઉપર બેસાડીને જમાડ્યા હવે તે વાત વિસ્તારીને કહે છે પહેલાં તો ધર્મપુત્ર શ્રીહરિએ મુકામ ઉપર આવીને ઠંડા જળથી સ્નાન કર્યું રૂમાલથી અંગ કોરું કર્યું એક પીતાંબર પહેર્યું અને બીજું ઓઢ્યું ચરણોમાં ચાખડીઓ પહેરી જ્યાં વર્ણી હતા ત્યાં લટકા કરતા લહેરી શ્રીહરિ આવ્યા અને બાજોટ ઉપર બેઠા વર્ણી એક થાળ ભરીને ભાત લાવ્યા તે શ્રીહરિ આગળ ધર્યો તે ભાત સાથે સુંદર સાકર ને ઘણા જ ભાવથી દયાળુ શ્રીહરિ જમ્યા શ્રીહરિએ જેટલી રુચિ હતી તેટલું જમ્યા જ્યારે તે દૂધ અને ભાતને જમી રહ્યા ત્યારે બંને હાથ ધોયા મહારાજ પીપળી ગામને વિશે બિરાજમાન છે વર્ણીએ જેટલા સંઘની અંદર બધા ભક્તો હતા એ બધા માટે ભાત બનાવે છે મહારાજને સૌ પ્રથમ જમવા માટે ભાત દીધો છે મહારાજ ભાત સાકર અને દૂધ જમ્યા છે રુચિ ભયે જેવને કી જેતા શ્રી હરિ સો જેવત ભય તેતા જેવ રહે દૂધ ભાત હે જબ હે જેવ રહે દૂધ ભાત હે જબ હે કર દો દોવત બયું તબ હી કર દો દોવત બયું તબ હી જ્યારે ભગવાન દૂધ ભાતને સાકર જમી રહ્યા ત્યારે તૃપ્ત થઈને મહારાજે હાથ ધોયા શ્રીહરિએ દરબાર દાદાભાઈને થાળની પ્રસાદી આપી
સંતો અને દરબારોની પંગત કરાવી. જ્યારે પાર્ષદો બધા આવીને પંગતમાં બેસી ગયા ત્યારે પ્રથમ શ્રી હરિએ સંતોને તે ભાત પીરસ્યો. દૂધ ભાતને સાકરની રસોઈ છે એટલે મહારાજ સ્વયં પહેલાં જમ્યા, પછી મહારાજે સંતો ભક્તોને પીરસ્યું, દાદાભાઈને થાળનો પ્રસાદ આપ્યો. દૂધમાં સાકર નાખી હતી, પ્યારા શ્રીહરિ ઘણા પ્રેમથી દૂધ આપતા હતા. જ્યાં સુધી સંતોને દરબારો વગેરે જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરિ ત્યાં સુધી જોઈએ તેટલું દૂધ પીરસતા રહ્યા. વર્ણિ અને વિપ્રોને માટે જેટલું જોઈએ તેટલું દૂધ પહેલાં જ શ્રીહરિ આપ્યું હતું. સંઘમાં પણ સૌને માટે દૂધ પહોંચાડ્યું હતું. જ્યારે શ્રીહરિ પીરસતા ત્યારે કોઈ વસ્તુ ખૂટતી નહીં. મહારાજને જ્યારે પીરસવા નીકળે ત્યારે ખૂટે ને તો ભગવાનને ગમે જ નહીં. એટલે ભગવાન જ્યારે પીરસવા જાય ત્યારે ભગવાન પહેલેથી કહે કે અમારે પીરસવું છે એટલે તમારી પાસે છે કેટલું એ વાત કરો, અને ભગવાને પૂછીને પછી જ પીરસતા. અને કદાચ ઓછું હોય અને ભગવાન પીરસવા નીકળ્યા હોય તો ભગવાનના હાથે કોઈ દિવસ ખૂટતું નહીં. ભગવાન તો એવા છે, અખૂટ ભંડાર કરી દે. ખૂટે એવું હોય તોય મહારાજ કોઈક જગ્યાએ ક્યારેક ક્યારેક મહારાજ એવા ચમત્કારો બતાવ્યા છે કે બધુંય ખાલી થઈ ગયું હોય, મહારાજ કે લો આ ખેસ ઢાંકી દો, ખેસ ઢાંકી દે, અને મહારાજ કે બસ સાનેથી લાડુ કાઢતા જાઓ, તે લાડવા કાઢે જ રાખે, ખૂટે જ નહીં. એક થાળા લાડુમાંથી તો આખા પંગતોની પંગતો જમી જાય. આવા મહારાજે અનેકવાર પરચાઓ બતાવ્યા છે. એવા મહારાજે ત્યાં બધા સંતો ભક્તો પાર્ષદો બધાને ખૂબ જમાડ્યા. દૂધ ભાતને સાકરની રસોઈ જમાડી. ગામની સત્સંગી બાઈઓએ સંઘની સર્વે સત્સંગી બાઈઓ માટે દૂધ પહોંચાડ્યું હતું. સંઘમાં વિપ્રોએ ભાત પહોંચાડ્યો હતો, જેને જેટલું જોઈએ તે આપ્યું હતું. પીપળીમાં સુખ રાશિ શ્રીહરિ એક રાત રહ્યા, ત્યાંના હરિભક્તોને ઘણો જ આનંદ કરાવ્યો. અવિનાશી શ્રીહરિ સવારે તૈયાર થઈને ચાલ્યા અને ગાંફ ગામની અંદર આવ્યા. આ પીપળી ગામની બધી બાઈઓએ કીધું કે સ્ત્રી ભક્તો જે હતી સત્સંગી બાઈઓએ બધાને દૂધ પહોંચાડ્યું, સેવાનો લાભ મળે. ક્યારે ઉત્સવ હોય, સમયો હોય, મંદિર હોય, આ બધાની અંદર આપણને સત્સંગીઓની સેવા કરવાનો લાભ મળે એ બહુ મોટા ભાગ્ય છે. જેના જીવનની અંદર ભગવાનની સેવા, સંતની સેવા, મંદિરની સેવા, સંત ભક્તની સેવા એ જેને કરવાનો ચાન્સ મળ્યો અને જેની પાસે ચાન્સ આવ્યો ને એને ચાન્સને ઝડપી લીધો, એનું મોટું કામ થઈ ગયું. તન મન કે ધન ત્રણેની સેવા, જ્યારે જેની જે જરૂરિયાત એ સેવા મહાન છે. ત્રણેવની જરૂર છે અને ત્રણેવ સેવા ભગવાનના ભક્તએ ભગવાનને રાજી કરવા માટે કરવી જોઈએ. સંતો ભક્તોની સેવા કરવી જોઈએ. આજે આપણો આ ઉત્સવ પંચાબ્દી મહોત્સવ આવે છે એમાં કેટલા બધા ભક્તો છે જે નાસ્તાઓ બનાવે છે બધાય ભક્તોને જમાડવા માટે. ઘણા ભક્તો એવા છે મુખવાસ બનાવે છે બધાય ભક્તોને જમાડવા માટે. ઘણા બધા ભક્તો એવા છે બહારથી યુકેથી બધેથી આવે છે, મહારાજ માટે અન્નકૂટની નવી નવી વાનગીઓ બનાવીને લઈને આવવું છે. આવા ભક્તો છે. આ બધા ભક્તો ધન્યવાદને પાત્ર છે. ઘણા બધા ભક્તો એવા છે જેને મહારાજના ઉત્સવ માટે પાપડી બનાવી છે, કોઈ અથાના બનાવ્યા છે મહારાજના અન્નકૂટ માટે, એ બધાય ભાગ્યશાળી છે. જગતના જીવોને જગતના પ્રસંગોને સાચવવા માટે તો હજારો વખતને જન્મો જન્મથી કર્યું, ભગવાન માટે થયું હોય, ભગવાનના સંતો માટે થયું હોય, ભગવાનના ભક્તો માટે થયું હોય એવું આપણા જીવનમાં બહુ ઓછું બને છે. એવો ચાન્સ પણ બહુ ઓછો મળે છે કે આપણે દરેક વખતે એમના માટે કરી શકીએ. આ વખતે તો ભગવાન આપણી ઉપર અનહદ કૃપા કરી, ગુરુજી અનહદ કૃપા કરી કે આપણને આવો સેવાનો અવસર આપ્યો છે. એને બધાય ભક્તોએ ઝડપી લીધી, જેને જેને એ સેવાઓ ઝડપી લીધી એને પણ કરોડો કરોડો ધન્યવાદ છે કે જેને આ સેવાઓને ઝડપી લીધી છે. કારણ કે ભગવાનની સેવા અને ભગવાનના સંતો ભક્તોની સેવા મળવી બહુ દુર્લભ છે. આ પીપળી ગામના બધાય ભક્તોએ પ્રેમથી સેવા કરી અને સેવા મળે છે કોને? દુનિયાની સેવા તો બહુ કરી, દુનિયા લોકો પાછળ તો ઘસારો બહુ વેઠ્યો છે. આ જીવે જન્મો જન્મથી વેઠ્યો છે, જન્મો જન્મથી લોકો પાછળ પોતાનો ટાઈમ કાઢ્યો છે. એ તો સારું છે, કદાચ સમાજની કોઈ સેવા કરતા હોય
તો વંદનને પાત્ર છે, પરંતુ સત્સંગની સેવા, ભગવાનની સેવા, સંતો ભક્તોની સેવા એ કરવાનો જેને ચાન્સ મળે એને એ ચાન્સ ગુમાવ્યા વિના જે સેવા મળે, જે સેવા. આજે કેટલા ભક્તો એવા છે આ ઉત્સવમાં, એવા ભક્તો આવવાના છે કે જે પોતાની દુકાનો ટોટલી અઠવાડિયું બંધ કરીને આવે છે. કલ્પના ન કરી શકાય, વિચાર શુદ્ધો કોઈને ન આવે. એ કોઈ કરોડોપતિ ને અબજોપતિ નથી, સામાન્ય ઘર છે, સામાન્યનું જીવન છે, સામાન્ય રીતે એનું ખાવું પીવું ને રહેવું છે, સામાન્ય એના વ્યવહારો છે. કોઈ કરોડોપતિ પાણીની નદીઓની જેમ પૈસા જેની પાસે આવતા હોય એવા કોઈ એ ભક્તો નથી. એવાના દર્શન જેને થશે ને એના એ બહુ મોટા ભાગ્ય છે કે જે હરિભક્તો અમેરિકા જેવા દેશમાં 10 દિવસ પોતાની દુકાનને તાળું મારીને ઉત્સવમાં આવે એની સેવા કરવાની ઈચ્છા કેટલી પ્રબળ કહેવાય, પ્રબળ કહેવાય. જે ભક્તો બહારના સ્ટેટમાંથી અહીં આવે અને અહીં આવ્યા પછી એમ કે અમે ગાડીઓ લઈને સેવાની અંદર અખંડ હાજર રહીશું, જે સેવા કોઈને લેવા મૂકવાની ઉત્સવ પછી પણ જરૂર હોય તો અમે અઠવાડિયું અઠવાડિયું રોકાશું, એની ભાવના કેટલી મહાન, એની સેવા કેટલી મહાન. અવસર આવે છે, જતો રહે છે, કોઈક જ એ અવસરને ઝડપીને સેવા કરી શકે છે. ભગવાનનો ભક્ત હંમેશા મારે કોઈને સેવા આપવી નથી, સેવા કરવી છે આવો વિચાર કરે. સેવા કરાવવાવાળા તો હજારો લાખો હોય, સેવા કરવાવાળા ગણતરીના હોય. સેવાને લેવાવાળા તો બહુ છે, સર્વિસ પ્રોવાઈડ કરજો એવું કહેવાવાળા તો બહુ છે, પણ સર્વિસ મારી જોઈએ તો લેજો, યુઝ મી એવું કહેવાવાળા ઓછા છે. એવાની ખોટ શ્રીજી મહારાજને હતી, યુઝ મી. લોયાધામ પરિવાર તો બહુ ભાગ્યશાળી અને બહુ કર્મઠ અને નિષ્ઠાવાળો છે કે તો કહે છે યુઝ મી, અમારો ઉપયોગ કરજો જે સેવામાં જરૂર પડે ત્યાં. પરંતુ ક્યાંક કોઈક આત્મા ઊંઘતો હોય તો એના આત્માને ઢંઢોળીને જગાડવા માટે આ શબ્દ અહીંથી કહી રહ્યો છું કે આવા ઉત્સવ સમયે આવે ત્યારે આપણી સેવા, આપણે આપણા શ્વાસ એ ભગવાનની સેવામાં વાપરી નાખીએ. શું ખબર, શું ખબર કે આપણે ક્યાંક સેવા કરી અને બીજે દિવસે આપણું મૃત્યુ હોય તો આપણને અહોપણું હોય, ખાસ મારાથી ભગવાનને ભગવાનના સંતો ભક્તોની એક અઠવાડિયું સેવા થઈ, હવે દેહ છૂટે તો વાંધો નહીં, પણ સેવાનો અવસર આપણે ચૂકી ગયા હોઈએ અને પછી અચાનક મૃત્યુ આવી જાય બાજ પક્ષીની જેમ, પછી ના થાય સેવા. આપણા પૂજ્ય યોગી સ્વામી દવાખાનામાં દાઝીને ગયા, 70% બોડી જેનું બળી ગયું હતું એવી દશામાં ગયા, તો ડૉક્ટરને શું કહે છે કે મને વહેલો વહેલો રજા આપી દેશો ને તમે, 2-3 દિવસમાં મારે રજા જોઈએ, મારે બહુ સેવા છે, મારે બહુ સેવા હજુ બાકી છે. 70% બોડી જેનું બળ્યું છે, સળગ્યું છે, દાઝ્યું છે, એને પોતાના શરીરની અંદર આટલું દુઃખ છે, એની અસર નથી, એની કોઈ પરવા નથી, એને ચિંતા છે મારે સેવા હજુ બહુ બાકી છે, બહુ બાકી છે. અને આપણે હજુ મારે બહુ કામ બાકી છે, હજુ મારે બહુ બધું ગોઠવવાનું બાકી છે, હજુ મારે રજાઓ લેવાની બાકી છે, હજુ મારે પૈસા ભેગા કરવાના બાકી છે, હજુ મારે ગાડીઓને સેટ થવાનું બાકી છે, આપણું બધું બાકી. અને યોગી સ્વામી જેવા સંતને ખાલી સેવા બાકી, બધું બાકીનું પૂરું, 70% બોડી મારું બળી ગયેલું છે એ પૂરું, મારે તો સેવા બાકી છે ખાલી. 30% મારો શ્વાસ હોય એમાં પણ મારે સેવા કરવી છે. એ વૃત્તિ કેવી, એ સમજણ કેવી, અને હજુ મારે ગોઠવવાનું બાકી છે, હજુ મારે આટલું બાકી છે, હજુ મારે આમ તો કરવું જ પડે, એ સમજણ કેવી, એ બેની સમજણમાં જે ગેપ છે એને પૂરવા માટે આ શાસ્ત્રો છે, એના માટે આ કથા છે કે ગેપને પૂરીએ, આપણે પૂરીએ. જન્મો જન્મથી આપણા કામ કોઈ પૂરા થયા નથી, હજુ ગયા જન્મનું લિસ્ટ પડ્યું છે આપણું, ગયા જન્મની અંદર લિસ્ટ કર્યું હતું કે આટલું કામ કરવું છે, એ તો અધૂરું છોડીને નવા જન્મમાં બેઠા છે, એના આગલા જન્મનું લિસ્ટ પડ્યું જ છે હજુ, એ આગલા જન્મોના લિસ્ટ બધા અધૂરાના અધૂરા રહ્યા છે, તો આ જન્મનું ક્યાંથી પૂરું થવાનું, આગલા જન્મોના લિસ્ટ હજુ પૂરા નથી થયા, તો આ જન્મનું લિસ્ટ પૂરું થવાનું જ નથી, આને અધૂરું જ મૂકવાનું છે. તો હવે અધૂરું જ મૂકવાનું છે તો શું ફેર પડે, કોઈ છોકરો પેપર લખી રહ્યો છે, હવે 3 કલાકમાં 5 જ મિનિટ બાકી રહી છે,
અને એની પાસે હજુ 10 પ્રશ્નો લખવાના બાકી છે. 10 પ્રશ્નો મોટા મોટા છે, એ લખવાના પૂરેપૂરા બાકી છે. હવે એને જ્યાં ટોટલ 20 પ્રશ્નો હતા, 10 પ્રશ્નો લખાઈ ગયા, 10 બાકી છે. 11મો લખવાની શરૂઆત કરે છે, 5 જ મિનિટ બાકી છે. હવે 11મો લખ્યો કે ના લખ્યો કોઈ ફેર પડતો નથી, કારણ કે અધૂરો રહેવાનો છે, પૂરો લખાવાનો નથી. લખાવાનો નથી, એના માર્ક આવવાના નથી. ઉતાવળમાં લખે એટલે ગમે એમ લખાવાનું છે. એ અધૂરું રહ્યું તોય શું, આવે પેપર જ અધૂરું રહેવાનું છે. 3 કલાકમાં તો ઓલો લઈ લેવાનો છે સપ્લિમેન્ટરી. સેમ એવું જ છે. આગલા જન્મોના લિસ્ટ હજુ અધૂરા જ પડ્યા છે. આ જન્મનું લિસ્ટ પાછું મોટું થઈ ગયેલું છે, એનું પૂરું કરવા પાછળ મથીએ છે. આ જ કરી દઉં, 2019માં પૂરું કરી દઉં, 2020માં પૂરું કરી દઉં, 2025માં તો આટલું કરી જ દઉં. આવા કેટલા હિસાબો આપણા ખોટા પડ્યા. 2015માં તો આટલું કરીને આવું કરી નાખશું, 2017માં આટલું કરીને આટલું કરી નાખશું, તે 2000ની ઉપરની સાલો ચાલવા માંડી. આપણે જે ધાર્યું હતું એવું કે નકશો પૂરો થયો નહીં, અધૂરુંનું અધૂરું છે. ગુણાદિતાનંદ સ્વામી કે આ લોકમાં કોઈના કામ પૂરા થયા નથી, થશે નહીં. માટે કરોડ કામ બગાડીને એક મોખ સુધારી લેવો, કરોડ કામ બગાડીને બધું જ પડતું મૂકી. અને આવી અવસરની સેવા હોય ત્યારે તન મન ધનથી આપણાથી જે સેવા થાય, આપણે જે સેવાને લાયક હોઈએ, આપણી જે સેવા કરવાની સ્થિતિ હોય, એ સેવા મન મૂકીને ભગવાનના ભક્તોએ કરી લેવી જોઈએ. પીવડા ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટેનો અવસર, દાદા ગુરુજીને રાજી કરવા માટેનો અવસર, પૂજ્યપાદ ગુરુજીને રાજી કરવા માટેનો અવસર, સંતો ભક્તોના દર્શનનો અવસર વારે વારે મળતો નથી. માટે ભગવાનનો ભક્ત આ પીપળી ગામના બાઈઓ પાસેથી શીખે કે એને કેવી સેવા કરીને ભગવાનને રાજી કરવા છે. અહીં આગળ અત્યારે મંદિરની અંદર કલર કામ, સ્ટેજનું આખું અહીંનું ડેકોરેશન, આ બધું કામ ચાલે છે. રોજ યુવાનો ડેલી 7 વાગે જોબેથી આવીને ઘરે જમાડીને નાહી ધોઈને મંદિરે આવે છે. મંદિરે નાહી ધોઈને જમાડીને આવી અને રાતના 12 વાગ્યા સુધી સેવા કરે છે. કેટલાક વડીલો પણ સાથે જોડાય છે, યુવાનો જોડાય છે. પૂજ્ય સુવ્રત સ્વામી, પૂજ્ય નીલકંઠ સ્વામી ખડે પગે બંને સંતો મોડા સુધી 12-1-2 વાગ્યા સુધી એ યુવાનો સાથે માર્ગદર્શન આપીને રોકાય છે. સંતોને ભક્તો જ્યારે આટલી મહેનત કરતા હોય ત્યારે આપણે તો ખાલી 7 દિવસ ઉત્સવમાં આવી અને આપણાથી બનતી જે કોઈ સેવા હોય એ સેવા કરવી છે. સ્વયં સેવક બનીને આપણે આવીએ, મહેમાન બનીને નહીં. મહેમાન બનીને આવવાવાળા તો હજારો હોય, પણ જે સેવક બનીને આવે કે હું એક લોયા ધામનો સેવક છું, એવા સેવક તરીકે જે આવે એની ઉપર પીવડા ઘનશ્યામ મહારાજ રાજી થાય. સેવક છે એ હંમેશા સેવાને ગોતતો હોય, મહેમાન છે એ સેવાને લેવાની ગોતતો હોય. સેવક છે એ હંમેશા કંઈક ને કંઈક ઘસારો વેઠી જાને, મહેમાન છે ઘસારો આપીને જાય. સેવક છે એ ચિંતાને દૂર કરવામાં મદદરૂપ થાય અને મહેમાન છે એ ચિંતા થોડી કરાવે. સેવક છે એને સીટની જરૂર ના હોય અને મહેમાન હોય એને સીટ પહેલી દેવી પડે. સેવક હોય એને સ્વાગતની જરૂર ના હોય, મહેમાન હોય એના સ્વાગતની જરૂર પડે. સેવક હોય એને સાચવવો ન પડે, મહેમાન હોય એને સાચવવા પડે. સેવક હોય એને બોલાવવો ના પડે, મહેમાન હોય એને બોલાવવા પડે. સેવક હોય એને માન અપમાનની કાંઈ પડી ના હોય, મહેમાન હોય એને માન અપમાનની પડી હોય. સેવક હોય એ વ્યવસ્થાને ન ઈચ્છે, મહેમાન હોય એ વ્યવસ્થા પહેલી ઈચ્છે. આટલા સેવક ને મહેમાન વચ્ચે ફેર છે. ભગવાનનો ભક્ત સેવક બનતા શીખે, સેવક બનતા. બસ ખાલી સંતોનું જીવન જોઈ જવાનું. સંતો ઉત્સવની અંદર કેમ રહેતા હોય, કેમ જમતા હોય, કેમ બેહતા હોય, કેમ હોતા હોય, કેટલા કલાક હોતા હોય, એટલું ખાલી જોઈ લઈએ ને તો આપણા હજારો પ્રશ્નો નીકળી જાય. અને આપણને રાત ને દિવસે એમ થાય કે મારાથી થાય એટલી મારે સેવા કરી લેવી છે. માટે ભગવાનનો ભક્ત તકને ઝડપી લે. તક 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 ફરર એવું થાય છે, સમજ્યા ને? પેલા ભરવાડના ગુરુ જેવું 64 પદીમાં આવ્યું હતું ને, તક ઉડી જશે એટલે ઝડપી લેવી. હજુ વિચારોના વમળોમાં કોઈ રહેતા હોય, જઈશું નહીં જઈએ કેમ કરશું આ બધું છોડી
સુરવીર બનીએ એવા ભગવાનના ભક્તો સુરવીર છે. મેં કીધું ને દુકાન બંધ કરીને આવવાના 10 દાડા, તે ઘરાકીયાની તૂટી નહીં જાય, બીજી દુકાનમાં ડાયવર્ટ નહીં થઈ જાય. એ તો દુકાનો રોજ 12-12 કલાક ખુલ્લી રાખે છે, હવે એને દુકાન બંધ કરીને આવવાનું, ટોટલી તાળું મારે, તાળું મારે તો એના ઘરાક બીજી દુકાનોએ નહીં જતા રહે, એની ઇમ્પ્રેશન બજારમાં ખરાબ નહીં થઈ જાય, એને કોઈ પછી એને ત્યાં નહીં જાય, એવું બધું થશે, એવું બધું જ થશે. પણ એ ભક્તની, એ પરિવારની કેટલી ખુમારી હશે. જે થવું હોય એ થાય, જે થવું હોય એ થાય. એવા ભક્તોના દર્શન કરવાનો લાભ રૂપિયા ખર્ચતા પણ મળતો નથી. મહારાજે વરતાલ જાતા હતા, વસ્તાબા પણ કીધું, ગાલો મારી ભેગા મહારાજે, હું હમણાં આવું છું, આ ઘર ચનાય છે અને બધા છાપરા વાપરા નખાઈ જાય એટલે કરીએ. ગયા નહીં મહારાજ. અરે મહારાજ કે સમયો પછી ચાલુ થઈ જાય ત્યારે આવશો. મહારાજ પહોંચી જઈશ સમયા પહેલાં તો. એમાં વરસાદ પડ્યો, તે જે વંડીઓ બાંધી હતી એ તૂટીને કંઈ હરખા છાપરા નખાણાની મહારાજ પાછા આવ્યા સમયો કરીને. મહારાજ કે શું થયું બાપુ, આવ્યા નહીં મહારાજ, તમે જ્ઞાન વરસાદ આવ્યો નામ થયું. મહારાજ કે બે ખોયું, ના ઘર થયા ના હરિભગતના દર્શન થયા. લો બાપુ તારા 500 રૂપિયા દઉં છું. મહારાજ કે જેટલા હરિભક્તો આવ્યા હતા ને જેટલા સંતો આવ્યા હતા, જાઓ દેશ દેશાંતરમાં ફરીને દર્શન કરી આવો કે બધાના. અરે મહારાજ 500 5000 લઉં તો એ જવું કેમ, એટલે બધે દૂર દૂર ક્યાં ક્યાંથી ભક્તો આવ્યા હોય, ઠેક ભારતના છેડે છેડેથી આવ્યા હોય. તો મહારાજ કે અમે એટલે જ તમને કીધું હતું કે અમારી ભેગા હાલો, એટલે જ અમે તમને કીધું હતું કે એવા ભક્તોના દર્શન થાય. એમાં સમયમાં તો એવા નિષ્ઠાવડાને સમર્પિત ભક્તોના દર્શન થશે, દર્શન થશે. એ ભક્તોના કેટલાકના સમર્પણ ને નિષ્ઠા એવા હોય છે કે જાહેરમાં વર્ણન પણ ન કરી શકીએ એવું સમર્પણ અને એવી નિષ્ઠા. કારણ કે જીવને બધું પાચ્ય ના હોય ને, એટલે એનું સમર્પણ ઘણી વખત વર્ણન કરવું બહુ અઘરું પડે, એટલે વર્ણન ના કરી શકાય. એવા ભક્તોના દર્શન થાય, બહુ મોટો લાભ. એવા ભક્તોની સેવા મળી જાય, કેટલો મોટો લાભ. માટે ભગવાનના ભક્તો એ કામ કરે. એક હરિભગત ટેક્સાસથી લલુભાઈ બહુ 2-3 વર્ષ પહેલાં આવેલા, અને ત્યારે અહીં ઉત્સવ સમયમાં આવ્યા હશે, એમાં ક્યાંક એમના ચંપલ આડાઅવળા થઈ ગયા હશે. જે હરિભગત મૂકવા જતા હતા ને, એ હરિભગત પહેલાં દુકાને લઈ ગયા, એને દુકાને લઈ જઈને એને ખબર પડી ગઈ કે હમણાં ચંપલ નથી. દુકાને લઈ જઈ ચંપલ લેવડાવી દીધા, આપી દીધા અને પ્લેનમાં બેહાડી દીધા. એ હરિભગત આજે યાદ કરે છે કે શું એ હરિભગતની સેવાને નિષ્ઠા. એમને કીધું ભાઈ મારા ચંપલના પૈસા મારે, તો કે ના, તમે સમયમાં આવ્યા ને તમારા ચંપલ ખોવાના, એ સેવાનો લાભ મળે ક્યાંથી મળે, મને સેવા મળવા માટે જ તમારા ચંપલ ખોવાના છે. આવું વિચારીને એક હરિભગત, એક યુવાને, આપણા એક યુવાને એમને ચંપલ લાઈન, ચંપલની કોઈ કિંમત નહીં હોય, પરંતુ એની જે ભાવના એ જોઈને પેલા ભગત પ્રભાવિત થઈ ગયા કે આવો હરિભગત ક્યાં મળે. બેયનું કામ, પેલા હરિભગતને જે અહોભાવ થયો એ, ઓલા હરિભગતને જે ભાવ થયો એ, બંને કેટલો મોટો દિવ્ય ભાવ. કોઈ સાંભળે તો એને કેટલી મોટી પ્રેરણા આપે. ભગવાનનો ભક્ત આવી બધી સેવા કરવાની તક ઉત્સવ સમયમાં મળે, એમાં મળે. આપણી પાસે ગાડી છે ને, કોઈ પાસે ગાડી નથી તો એને મંદિર લઈ જવા છે, હોલ પર લઈ જવા છે, આ બધી સેવા ઉત્સવ સમયમાં મળે. પછી તો 24 કલાક ગાડી આપણી ભેગા પડી હોય ને આપણે પડ્યા હોય, પણ કરવી શું એને. કોઈ દિવસ કોઈ ભગવાનના સંતો ભક્તોના કામમાં લાગી નહીં આપણી કોઈ પણ પ્રકારની શક્તિ, તનની મનની ધનની કોઈ શક્તિ ક્યારેય કામ લાગી નહીં. અને લાગી પણ એની અંદર પણ આપણે એમ લિમિટેશન કે આટલી લગાડવી ને આટલી નહીં, એમ નહીં. જેટલું થાય એટલું ભગવાનને અર્થે કરવું, જેટલું થાય એટલો ઉપયોગ કરવો, આ શરીરનો, આપણા વાહનનો, આપણા ઘરનો, આપણી શક્તિનો, જેટલો થાય એટલો ભગવાનને અર્થે ઉપયોગ કરીએ ને, એ આપણે આપણા અર્થે જ ઉપયોગ કરીએ છીએ, આપણા આત્માનું સારું કરવા માટે કરીએ છીએ. માટે ભગવાનનો ભક્ત ક્યારેય પણ ભગવાન માટે કરવાનું હોય, સંતો ભક્તો માટે કરવાનું, એમાં પાછો ના પડે, પાછી પાણી ના કરે, કાયર વાતો ના કરે, હંમેશા બળિયો રહે ને હિંમતવાળો રહે, બધું જ મારાથી થશે, કેમ ના થાય. કેટલા ભક્તો એવા છે કે જેના મોઢામાંથી કોઈ દી ના શબ્દ સાંભળ્યો નથી. બોલો, ક્યારેય પણ સેવામાં બોલાવો, અડધી રાત્રે બોલાવો ને સેવામાં કે આ સેવામાં આવવાનું છે, કોઈ દિવસ ના એવો શબ્દ જ નથી સાંભળ્યો. આશ્ચર્ય કહેવાય. શું એને જીવનની અંદર કોઈ પ્રસંગો નહીં આવતા હોય, શું એને થાક નહીં લાગતો હોય, કે શું એને કોઈ રિલેટિવ્સ કે એના સંબંધીઓ ત્યાં જવાનું નહીં હોય, પણ ના એ શબ્દ જ નહીં, નહીં થાય
શબ્દ નહીં. કદાચ કોઈ કહેવા હોય તો ક્યારેક એમ કે કદાચ આવું છે તો આવી રીતે થશે તો ચાલશે, પણ નહીં થાય એવું તો શબ્દ સાંભળવા ના મળે એવા ભગવાનના ભક્તો છે. અવિનાશી શ્રી હરિ સવારે તૈયાર થયા પીપળી ગામથી ને ગાંફ ગામની અંદર આવ્યા. હરિજન પોર મે વિપ્ર રહેવું, વસ્તા રાવણ કરી કે તેવું, તાકે જો પરિવાર હિજે તાકે જો પરિવાર હિજે સબહિ ભયે સો હરિજન તેતા, સબહિ ભયે સો હરિજન તેતા. મહારાજ પીપળી ગામથી નીકળ્યા છે, ગાંભ ગામની અંદર આવ્યા છે. અવિનાશી શ્રી હરિ સવારે તૈયાર થઈને જ્યારે ગાંભ ગામ પધાર્યા ત્યારે ગાંભમાં વસતા રાવણ નામે એક વિપ્ર સત્સંગી હતા. એમનો બધો પરિવાર સત્સંગી થયેલો હતો. વસતા રાવણ જબરા ભગવાનના પાકા ભગત હતા, બહુ સારા સત્સંગી. ગામ ગામના વસતા રાવણ પ્રેરણાદાયી એમની કથા છે. શ્રીજી મહારાજે એકવાર વિચરણ કરતા કરતા મહારાજ આવી રીતે ગામમાં આવ્યા હશે અને મહારાજે ત્યારે એવું કીધેલું બધા ભક્તોને કે તમારે મને કોઈની આગળ જો વર્ણન કરવો હોય કે સ્વામિનારાયણ કેવા, તો મને તમારે નારદજી જેવો કે સુખદેવજી જેવો કેવો, પણ એનાથી મોટો ક્યારેય મને કેવો નહીં. મને કેવો હોય તો તમારે નારદજી સુખદેવજી જેવા કેવા, એથી મોટા કહેવાની જરૂર નહીં. પછી એક વખત ગામના રાજા હતા મનુભા કરીને, એમણે ભાગવતની કથા ગોઠવેલી. શ્રીમદ ભાગવતની કથા થાય, ખૂબ સુંદર પુરાણની કથા કરે બ્રાહ્મણ. કથા કરે ને એમાં વસતા રાવણ હતા એ પણ સાંભળવા ગયેલા. ગામ ગામના કુસંગી લોકો એ કથા સાંભળવા જાય કે ભાગવતની કથા છે. ઘણી વખત તો વ્યવહારે કથામાં જાતા હોય. તમે અમુક જગ્યા હોય બાપ દાદાના એની અંદર કથા રાખી હોય સ્મૃતિમાં, કોઈના બાપુજી ધામમાં ગયા, દાદા ધામમાં ગયા, દાદી ધામમાં ગયા ને એની કથા રાખી હોય, તો કથા રાખવાડો જે યજમાન હોય ને તેના જેટલા સંબંધીઓ એ બધા સત્સંગી ના હોય, ધાર્મિક ને આસ્તિક ના હોય, પણ ઓલા એ પત્રિકા મોકલી હોય કે હાથ દી પારાયણ રાખ્યું છે અમારા બાપા પાછળ તો પધારજો, તો આ બધા આવ્યા હોય સત્સંગી કુસંગી બધા બેહે. પારાયણ હોય ત્યારે બધા બેહે, શિબિર કરીએ તો જે પાકો ભગત હોય એ જ આવીને બેહે, કારણ કે એને ખબર છે કે આમાં તો ઘડતર થવાનું છે, આમાં તો થોડા ખાવાના છે, આમાં કંઈ લાડવા નથી ખાવાના. અને પેલો તો ઉત્સવ સમયો હોય, પારાયણ હાથ દીનું રાખ્યું હોય એટલે કે યજમાને સારી રસોઈ હાથ દી કરી હોય, એમાંય સ્વામિનારાયણના મંદિરમાં તો રસોઈ સારી જ હોય. હાલો ને કે જઈ આવીએ તો વ્યવહાર હચવાઈ જાય અને લાડવા ખવાઈ જાય. હાલો જઈ આવીએ એમ કરીને આલ્યા આવે. હવે કથામાં બેહે ને તો કથામાં એને કોઈ રસ ના હોય. ઘણા તો એવા મેં જોયા છે પારાયણ હાલતું હોય ને તો બહાર ફરતા હોય. આપણા મંદિરોમાં એવું ના થાય, પણ જ્યાં આવો પરંપરાગત સત્સંગ હોય ને ત્યાં આવું બહુ થાય. ત્યાં મંદિરમાં બહાર આંટા મારતા હોય, જેવું પેલી યજમાનોની આરતીનો છેલ્લે ટાઈમ થાય ને કે અત્યારે હવે યજમાન પરિવારના આ ભક્તો આરતી કરવા માટે આવશે અને સાથે એમના સંબંધીઓ આટલા આટલા પધારેલા છે, એમના બનેવી, એમના કાકા, એમના હાડા, એમના આ, એમના આ, એ અત્યારે આરતીમાં જોડાશે, ત્યાં તો પાતલો દરવાજો ખોલીને બહાર મેદાનમાં રમતો હોય ત્યાંથી આવે આરતી કરવા. જય સદગુરુ સ્વામી એ હો કથામાં જાય નહીં, 1000 કથામાં જાય તો એને કાંઈ ફેર પડે નહીં. વ્યવહારીઓ સત્સંગ એનાથી શું ફેર પડે? આવા તો વ્યવહારિયા કેટલા બધા આવતા હોય, કેટલા બધા આવતા હોય ને જતા હોય, એને કથા રે કાંઈ મતલબ ના હોય. કથામાં કદાચ બે જોક આવી ગયા તો એ યાદ રાખે કે આ તમારા પેલા સ્વામીએ વાત કરી હતી, બહુ સરસ હસાવતા હતા, આ વાત એને યાદ રહે. પણ અંદર બીજું હું આવ્યું, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ કે ભક્તિની વાત એ બિલકુલ યાદ રહે નહીં. ભાગવતની કથા હાલે તે સત્સંગી કુસંગીઓ બધાય ભેગા મળીને સાંભળવા આવ્યા, બધાય ભેગા મળીને સાંભળવા આવ્યા. થયું એવું કે વસતા રાવણ હતા ને એ પણ કથા સાંભળવા માટે બધાથી પહેલાં આવીને બેસી જાય, આગળ આવીને બેહે, અને છીક આવે ને એટલે વસતા રાવણ કે સ્વામિનારાયણ, છીક આવે એટલે
સ્વામિનારાયણ, બગાસું આવે એટલે સ્વામિનારાયણ બોલે, બગાસું આવે ને સ્વામિનારાયણનું નામ લે. એટલે એક દિવસ પેલા દરબારે બધા સત્સંગીને કહ્યું કે આ વસ્તો રાવણ કથા સાંભળે છે ભાગવતની, અને છીક આવે, બગાસું આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેમ કરે છે, કે એને પૂછો. અને એને એવું પૂછો કે રામચંદ્રજીએ તો રાવણને માર્યો, કૃષ્ણએ તો ગોવર્ધનને ઉપાડ્યો અને કંસને માર્યો, તે સ્વામિનારાયણે વરી એવું શું કર્યું છે, તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. ત્યારે વસ્તા રાવણે કીધું કે તમને બધાને ખબર નહીં હોય, રામે અને કૃષ્ણએ જે કર્યું એ સ્વામિનારાયણે જેટલું કીધું છે ને એટલું જ કર્યું છે, એથી વધારે કાંઈ કર્યું નથી. જેટલું સ્વામિનારાયણે આજ્ઞા કરી એ બેને એટલું કર્યું. એટલે બધાએ તો પછી તરત બોલવા માંડ્યા, વસ્તા રાવણને વિમુખ કરો, કારણ કે મહારાજે કહ્યું છે કે નારદજીથી મોટો મને કેવો નહીં, કહો તો નારદજી જેવા કે સુખદેવજી જેવો કેવો, પણ એથી મોટો મને ક્યારેય કેવો નહીં, એટલે આને વિમુખ કરો વસ્તા રાવણને. વસ્તા રાવણને વિમુખ કરવા માટેનું બધાએ નક્કી કર્યું. પછી તો બધું ભેગા થયા સત્સંગીઓ, અને સત્સંગીઓએ વસ્તા રાવણને વિમુખ કર્યા. કયા કારણથી? તો કે મહારાજને સર્વ અવતારના અવતારી સર્વોપરી કીધા એટલે વિમુખ કરેલો. આવી દશા મહારાજ પોતે પૃથ્વી પર હતા ત્યારે પણ હતી. મહારાજને સર્વોપરી કહો તો વિમુખ કરે, કારણ કે મહારાજનું કીધેલું હતું મને મોટો કહેવો નહીં. વસ્તા રાવણને મંદિરની બહાર બેહાડી દીધા. વસ્તા રાવણ કે મારે મંદિર આવ્યા વિના તો નહીં હાલે, ભલે તમે કહેશો તો મંદિરમાં પગ નહીં મૂકું, પણ મંદિર તો આવવું પડશે, કારણ કે મારે મંદિર તો મારું જીવન છે. રોજ મંદિરે આવે, મંદિરે આવે ને હરિભક્તોના જોડાઓ બહાર હરખા કરે. જે હરિભક્તોની સમજણમાં ખામી છે, જે હરિભક્તો મહારાજને સર્વોપરી નથી સમજી શકતા, એના કરતાં વસ્તા રાવણની સમજણ સારી છે, શ્રેષ્ઠ છે, છતાં પણ એ વસ્તા રાવણ હરિભક્તોના બહાર પડેલા જોડાઓને માથે એની રચડાવે અને એને હરખા કરે અને બહાર ઊભા ઊભા ભગવાનના દર્શન કરે. હરિભક્તો જ્યારે મંદિરમાંથી બહાર નીકળીને ઘરે જતા હોય ત્યારે એક એકને દૂર ઊભા ઊભા જે સ્વામિનારાયણ કહીને પગે લાગે. ઓલા બધા હામું ના જોવે, ઓલા કે વિમુખ આવી ગયો, કે વિમુખ આવી ગયો, વિમુખ આવી ગયો, પણ વસ્તા રાવણ એક પણ દિવસ એવું ના બોલે કે હું આટલી બધી વાર નમું છું, એના ચંપલને જોડા હરખા કરું છું, તોય મને વિમુખ વિમુખ કરે છે. જે અતિશય શ્રેષ્ઠતાને પામેલો હોય એની અંદર અતિશય શ્રેષ્ઠ દાસત્વ હોય, જેમાં દાસત્વનો જેટલો અભાવ એટલી જ એની શ્રેષ્ઠતાની સમજણમાં એટલો અભાવ છે. જેની પાસે વિઝન એકદમ ચોખ્ખું છે ને, જેને ભગવાન જેવા છેવા ચોખ્ખા જણાય છે ને, જેને જેવા છેવા મહારાજના મુખ તો ચોખ્ખા જણાય છે ને, એ બધા સત્સંગની અંદર કશું ના સમજતો હોય ને એની આગળ પણ રાંક રહી શકે. અને દાસભાવનો અર્થ જ એ છે, દાસભાવનો અર્થ જ એ છે કે મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી મહારાજ પાસે તો હોઉં દાસ રહે, એમાં કાંઈ નથી મોટી વાત, પરંતુ અજ્ઞાની કશુંય સત્સંગમાં સમજતો નથી, કાંઈ સમજતો નથી, એની આગળ પણ દાસ રહે, એ રીત છે ભગત. તમે કોને કે મને તમે તું કહો સ્વામી એમ, પણ આ સત્સંગની રીત છે કે દાસભાવથી ચાલે. બધા અહીં તો નાનામાં નાનો દીકરો હોય ને તો ગુરુજી હોય ને તો નાનો હોય તો એમ કે ક્યાંથી આવ્યા ભગત, એમ પૂછે. હેતથી ક્યારેક કે તું, એ વાત જુદી છે, પણ સત્સંગની સમજણ એવી છે કે કોઈ પ્રત્યેનો તુચ્છ ભાવ નહીં, કોઈની સમજણ ભલે નીચી રહી પણ એના પ્રત્યેનો તુચ્છ ભાવ નહીં. વસ્તા રાવણ ગાંફના એ આપણને શીખવાડે છે. અનસમજુ હરિભક્તોએ વસ્તા રાવણને વિમુખ કર્યા, પણ એ હરિભક્તો પ્રત્યેનો અભાવ નથી કરતો. શ્રીજી મહારાજનો રાજીપો કેટલો થાય એની પર. આપણે શ્રેષ્ઠ સમજણવાળા હોઈએ કે શ્રીજી મહારાજ પ્રત્યેની આપણી શ્રેષ્ઠ સમજણ છે એનો અર્થ એ નથી થતો બીજાને ધુત્કાર કરવો એ આપણો અધિકાર થઈ જાય છે. ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યમાં આપણે કદાચ બીજાથી શ્રેષ્ઠ હોઈએ તો એનો અર્થ એ નથી થતો કે એમાં જે ન્યૂન છે એને ધુત્કારી શકાય એ આપણો અધિકાર છે.
સેવામાં આપણે ફર્સ્ટ હોઈએ, નિષ્ઠામાં આપણે ફર્સ્ટ હોઈએ, સમજણમાં આપણે ફર્સ્ટ હોઈએ, એનો અર્થ એ નથી થતો કે સેકન્ડ થર્ડ કે ફોર્થ ક્લાસવાળાને આપણે ધૂતકારી શકીએ, એને એને ગમે તેમ આપણે એને કહી શકીએ, ગમે એમ એની જોડે વર્તી શકીએ, એવો અર્થ નથી થતો. તમે ફર્સ્ટ ત્યારે જ છો. શાસ્ત્રો એમ કહે છે આપણને કે આપણે ફર્સ્ટ ત્યારે જ છીએ કે જ્યારે આપણે કાંઈ નથી સમજતો એના પણ દાસ થઈને રહી શકીએ, એની આગળ પણ હળવા થઈને રહી શકીએ, એની આગળ પણ સરળ થઈને રહી શકીએ. રસ્તો આ જ છે, કલ્યાણનો બીજો કોઈ રસ્તો જ નથી. શ્રીજી મહારાજના રાજીપા માટેનો બીજો કોઈ રસ્તો જ નથી. ક્યારે શ્રીજી મહારાજ મધ્યના 25માં કહે છે, ભગવાનને અતિશય પ્રસન્ન કરવા હોય એનો ઉપાય ગ્રહસ્થ માટે કીધો, એક ગોળું હોય, બે ગોળા હોય, 10 ગોળા આવે તો પણ પૂર્વે જેવો, જ્યારે કશું નહોતું ત્યારે જેવો નિર્માની હતો એવો નિર્માની રહે તેની પર રાજી થાય. ત્યાગી માટે ત્યાં સુધી કીધું, પ્રથમ આવે તો ત્યારે જેવો નિર્માની હતો, ભગવાન જેવું ઐશ્વર્ય આવે. હવે ભગવાન જેવું ઐશ્વર્ય એટલે કોઈ વસ્તુ બાકી ના રહી. ભગવાન જેવું ઐશ્વર્ય એનો અર્થ એ થાય છે કે ભગવાન જેટલું કરી શકે એટલું બધું જ એ કરી શકે, કોઈ વસ્તુ એની માટે દુર્લભ નથી. ગાલો ભાઈ, ભગવાન આ કરી શકે ના એવી કઈ વસ્તુ છે આ જગતમાં કે અનંત કોટી બ્રહ્માંડોમાં કે અનંત કોટી ધામોમાં? કાંઈ એવું છે કે જે ભગવાન માટે અશક્ય હોય? તો કે ના. તો એની માટે કશું અશક્ય ના હોય, બધું જ શક્ય હોય. તો પણ ગરીબ થઈને રહે તો ભગવાન એની પર અતિશય રાજી થાય. આ સત્સંગની અંદર રાજીપો મેળવવાનું કારણ છે. જેટલી વાર આપણા જીવમાં અહંકાર આવે છે એટલો ટાઈમ આપણે ભગવાનના, સંતો ભક્તો મોટા પુરુષો ભગવાનનો રાજીપો ગુમાવીએ છીએ. જેટલી વાર આપણામાં અહંભાવ નથી હોતો એટલો ટાઈમ જ આપણને ભગવાનને મોટાનો રાજીપો મળે છે. જેટલી વાર એ આવે એટલો ટાઈમ રાજીપો ઉડી જાય. રાજીપો ઉડી ગયો એટલે કલ્યાણના માર્ગની અંદર એટલું વિઘન ઊભું થયું. રાજીપો જેટલો મળ્યો એટલો કલ્યાણનો માર્ગ સ્મૂથ થયો. વસ્તા રાવણ પાસે સમજણ શ્રેષ્ઠ છે, વસ્તા રાવણનું વર્તન પણ શ્રેષ્ઠ છે, વસ્તા રાવણનું જીવન પણ શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજ અને મોટા સંતોનો અભિપ્રાય અને યથાર્થ જાણે છે, છતાં પણ અજ્ઞાની અને ઓછું જ્ઞાનવાળા હરિભક્તો વસ્તા રાવણને ધૂતકારે છે કે હારા વિમુખ છો તું, તો રોજ મંદિરે આલ્યો આવે છે, અહીં હું તારું મંદિરમાં દાટ્યું છે, મંદિરમાં આવે છે. વસ્તા રાવણ કે હા ભગત, પણ મને મંદિરે આવું તો મહારાજના અને તમારા બધા ભક્તોના દર્શન થાય ને, આ મોટો દર્શનવાળો ભાડ્યો કે પાછો તને, સુધરી જા. સ્વામિનારાયણને સર્વોપરી કહેવાનો મોક, સ્વામિનારાયણને નારદજીને સુખદેવજીથી વધારે મોટા કહેવાય જ નહીં આપણે, એમની જ આજ્ઞા છે, પછી તું શું કરવા ડાપણ કરે છે? ભગત એ તો મારાથી મનાય એવું નથી, સ્વામિનારાયણ તો બધાથી મોટા. આવા વસ્તાર આવડતા પોતાનું જ્ઞાન શ્રેષ્ઠ, છતાં પણ એમાં તપ્યા વિના સહજ રીતે મારી જે દ્રઢતા છે એમાં હું રહીશ અને મારું દાસત્વ પણ નહીં જવા દઉં, મારે સંતો ભક્તો પ્રત્યેનો જે મહિમા છે પણ નહીં જવા દઉં, આટલી તકેદારીવાળા ભગત વસ્તાર આવડતા જેવા તેવા નહોતા. પછી તો વિમુખ કર્યા એટલે ધીરે 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 દિવસો પર દિવસો જવા માંડ્યા. મહારાજ થોડા દિવસ પછી ત્યાં ગાંફના રસ્તેથી નીકળ્યા, તે વસ્તો રાવણ છેટે ઊભા રહીને પગે લાગ્યા. બધા પેલા હરિભક્તો તો બધા જે સન્મુખ હતા ને એ બધા દોડતા દોડતા ભગવાનના ચરણ પકડ્યા. હા, બધાએ ભગવાનને ભેટ્યા, સન્મુખ બધા ભેટ્યા, વિમુખ તો દૂર જ ઊભો રહે. વિમુખ દૂર ઊભો હતો એટલે મહારાજ કે રાવણજી ઓરા આવો ને, ત્યારે હરિભક્તો બધા કે મહારાજ એ તો વિમુખ કર્યો છે અમે એને. મહારાજ કે કેમ વિમુખ કર્યો છે? વર્તમાનમાં કાંઈ ફેર પડ્યો છે? પહેલાં એવું હતું, કોઈ સત્સંગી હોય અને 25-50 સત્સંગીઓ ભેગા થતા હોય અને કોઈના વર્તમાનમાં દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં વટલાવવું નહીં એમાં ફેર પડે ને તો એને હરિભક્તો ભેગા થઈને વિમુખ કરે, પછી એને હરિભગતની પંક્તિમાં નહીં બેસવાનું જમવા, એને હરિભક્તોથી છેટો બેહાડે, એનું પ્રાયશ્ચિત એને કરવું પડે. પ્રાયશ્ચિત પૂરું કરે પછીથી પાછો એને સત્સંગની નાતમાં ભેળવે, ત્યાં સુધી વિમુખ ગણાઈએ. એટલે મહારાજે કહ્યું, કાંઈ વર્તમાન ચૂક્યા છે? પેલા હરિભક્તો કે ના રે ના મહારાજ, વર્તમાન તો કાંઈ ચૂક્યા નથી, એમ તો બહુ સારો ભગત છે, પણ મહારાજ બોલે છે બહુ વિચિત્ર. મહારાજ કે શું બોલે છે? આડું અવડું બોલે છે?
મહારાજ તમે કીધું છે ને કે નારદજી કે સુખદેવજીથી મોટો મને કેવો નહીં, એની જગ્યાએ એ તો મહારાજ નારદજી સુખદેવજીની ક્યાં વાત કરો છો, રામ કૃષ્ણ કરતાંય તમને મોટા કહે છે. અને એવું કહે છે કે રામ કૃષ્ણાદિક અવતારોને તો સ્વામિનારાયણે આજ્ઞા કરી એટલું જ એમને કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી. ત્યારે મહારાજ ગોળિયેથી એઠા ઉતર્યા, વસ્તા રાવણને પાસે બોલાવ્યા. પેલા હરિભક્તો કે મહારાજ હમણાં ઠપકો દેશે બરાબર, આને હમણાં ઠપકારશે. ત્યાં તો મહારાજે પાસે બોલાવી, અને મહારાજે પાસે બોલાવીને વસ્તા એ વસ્તા રાવણને આમ કરીને હાથ ઝાલવા ગયા. ને વસ્તા રાવણ કે મહારાજ હું તો વિમુખ છું. મહારાજ કે વિમુખ નથી, એમ કરીને મહારાજે ખેંચ્યા, બાથમાં ગાલીને મર્યા. મહારાજેનો વાહો થાબડ્યો અને મહારાજે કહ્યું કેજે 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 જા, મને સર્વોપરી જાણે છે ને તો સર્વોપરી કેજે. આવું મહારાજે કહ્યું. ઓલા લોકોની આંખો ફાટી ગઈ. એટલે આપણે જેને 6 મહિના વિમુખ રાખ્યો, શ્રીજી મહારાજ તો કેજે કેજે, આપણને કીધું કહેવું નહીં, કાંઈ બોલવું નહીં, અને કેજે કેજે કીધું. મહારાજ કે આ સાચું સમજે છે, તમે બધાય ખોટું સમજો છો, આ સાચું સમજે મારી ઉપાસનાને, મારા સ્વરૂપને. એ સમજતા હતા, છતાં પણ એની સમજણ કેવી હતી એ બહુ અગત્યની વાત છે. આપણે શીખવાનું છે એ કે મહારાજને તો આપણે સર્વોપરી જાણી લેશું, પણ આ સત્સંગની અંદર આપણી કદાચ સમજણ સારી હોય, આપણો મોટો પ્રોબ્લેમ શું છે? આપણી અંદર નિષ્ઠા સારી હશે, આપણી અંદર ઉપાસના સારી હશે, આપણી અંદર સેવા સારી હશે, આપણી અંદર સંતોનો પક્ષ સારો હશે, હરિભક્તો પ્રત્યેની સેવા ભાવના સારી હશે, તો આપણો પ્રોબ્લેમ શું છે? જ્યારે આપણને એટલું કરવા છતાં સત્સંગ સમુદાય આપણને ઇગ્નોર કરે, સત્સંગ સમુદાય આપણી કોઈ નોંધ ના લે, સત્સંગ સમુદાય આપણી કોઈ ગણતરી ના કરે, અથવા તો અણસમજુ કોઈ હોય એવા 5 વ્યક્તિ આપણને ગિલ્ટી ફીલ કરાવે એવું થાય, તેની અંદર આપણો ઉત્સાહ તૂટી જાય છે, આપણો ઉમંગ સત્સંગમાં ચાલવાનો તૂટી જાય છે, આપણી સમજણ ચૂથાઈ જાય છે, આપણને એવા સંતો ભક્તો પ્રત્યેનો અભાવ થઈ જાય છે. આ બધું થવાનું કારણ છે આપણી પોતાની સમજણની ખામી, આપણી અંદર રહેલા એર બબલો, સમજણમાં રહેલા એર બબલો. એ એર બબલો છે ને એ સમજણમાં રહેલા છે, અને એ જ્યાં સુધી ભાંગે નહીં ત્યાં સુધી સત્સંગનું ખરેખરું સુખ આવે નહીં. મોટા મોટા પુરુષો એને હાવ જેની અંદર કાંઈ માલ ના હોય ને એવાઓએ મોટામાં ખોટ કાઢી છે, ત્યારે મોટાઓએ 2 હાથ જોડીને કીધું છે હા ખોટ મારી છે ભાઈ, તારી નથી, મારામાં ખોટ છે. મુક્તાનંદ સ્વામીએ કીધું છે ખોટ મારી છે, કોપીનનો આડબંધ સગડીમાં નાખી દીધો, ભાઈ ખોટ મારી છે, તમે મારી ઉપાસના ચોખ્ખી કરાવી, આવું કીધું છે. પણ મુક્તાનંદ સ્વામીએ કોઈ દી કોઈનો અભાવ ના લીધો, સત્સંગનો અભાવ ના લીધો, સત્સંગમાં કોઈ પ્રત્યેની તુચ્છ બુદ્ધિ ના કરી, એમ એમ કોઈ દિવસ રૂઆબ ના કર્યો કે એને શું ખબર પડે આવે હાલ્યો આવ્યો છે, એમ કોઈ દી ના કર્યું. તરત જ એમ હા ભાઈ મારી ભૂલ છે. પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષોને મેં જોયા છે કે હાવ તુચ્છ જેવો જીવ હોય, લઘુ શંકામાં તનાઈ જાય એવો હોય, મોટાની લઘુ શંકામાં તનાઈ જાય હોય એવો જીવ હોય, અને ગુરુજીને કાંઈ કહેતો હોય ને તો પેલાને કદાચ થોડો રૂવાબ હોય ને તો ગુરુજી આમ કે હા ભાઈ મારી ભૂલ છે, એમ કાન ઝાલીને કહી દે મારી ભૂલ થઈ છે, એમ કહી દે. ક્યાંય હમા એવો ના હોય, છતાં પણ મોટા પુરુષો એવા હોય, પેલાને જ્યારે ખબર પડે ને કે આ તો લો મેં તો ખોટું કીધું હતું, આવું તો કહેવાનું જ નહોતું મારે, એમને સમય જતો રહ્યો હોય, અને ત્યાર પછી પાછો ડાયો થઈને ગયો હોય મોટા પુરુષ પાસે કે મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને આવું કહી દીધું હતું, ના ના મને જ કાંઈ હતું જ નહીં, મેં એ કીધું ભૂલી જ જા, મને કંઈ વાત જ નથી તારે, એવી રીતે રાખ જા, ભૂલી જા, આવી રીતે કર દે. આ ભગવાનના મોટા પુરુષો, સરળતા જીવનની અંદર, સહજતા હોય, નિર્મળતા હોય, એ જ જીવનની ઊંચાઈ છે. જે જીવનની અંદર દ્વેષ બંધાય, રાગ બંધાય, અભાવ બંધાય, અવગુણ બંધાય, એ તો હજુ સત્સંગને સમજી જ નથી શક્યો, એને તો હજુ પોતાના આત્માને સુખી કરવાનો રસ્તો ગોત્યો જ નથી, એટલે એ તો હજુ અધૂરો ઘડો છે. પૂર્ણ જ્યારે ભરાશે ને ત્યારે કોઈ જાતના અવાજો એમાંથી નહીં આવે, રાગના, દ્વેષના, માનના, અહમના, મમત્વના આ બધા અવાજો બંધ થઈ જાય, ભગવાનથી પૂર્ણ ભરાઈ જાય, ભગવાનની ઉપાસનાથી ભરાઈ જાય, ભગવાનના અભિપ્રાયથી ભરાઈ જાય, ભગવાનની રુચિથી ભરાઈ જાય, મોટા સદગુરુ સંતોની રુચિ અને અભિપ્રાયથી ભરાઈ જાય, મુક્ત પદવીને પામવું છે ખેવનાથી ભરાઈ જાય,
અનાદિ મુક્તની પદવી મેળવવી છે, લક્ષ બાંધવાથી જે ભરાયેલો રહે એને પછી આ બધું ના નડે. કંઈ થયું થશે ભાઈ, ભૂલ થઈ ગઈ, લો પૂરું થઈ ગયું, માફ કરી દેજો, પૂરું થઈ ગયું. કાંઈ બીજું એને જાજુ કરવું પડે, કાંઈ ના કરવું પડે. ઓલાને સાચું સમજાય તોય ભલે, ના સમજાય તોય ભલે. વસ્તા રાવણને કંઈ ફેર પડે, પેલા કે તમે ખોટા છો ને વિમુખ છો, તો અંતકાળ આવે તો વસ્તા રાવણનું બગડી જાય, એનું કાંઈ ના બગડે, એને કશો ફેર ના પડે. અને ઓલાનું સુધરી જાય, સન્મુખ ગણાય એનું, એનું કાંઈ સુધરે નહીં, ઓલાનું કાંઈ બગડે નહીં. એમ આપણને શ્રેષ્ઠ સમજણ મળી હોય, આપણી અંદર ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય મોટા પુરુષની કૃપાથી હોય, અને બધું સારા ગુણો આપણી અંદર ભગવાનને મોટાની કૃપાથી છે, અને કોઈ એ વાતને ન સમજી શકે, અને કદાચ કોઈ આપણને વિમુખ કે, કોઈ આપણને ગણકારે નહીં, ગણે નહીં, કિંમત ના કરે, તો એનાથી બહુ દુઃખ ભગવાનના ભક્તને ના લગાડવું. એનાથી દુઃખ ના લગાડવું, એનાથી ઉદ્વેગિત ના થવું, એનાથી રાગદ્વેષવાળા ન થવું, એનાથી અભાવવાળા ના થવું. એ કરવાથી બગડે છે આપણું પોતાનું, સામેની વ્યક્તિનું કશું બગડે, એનું થોડું બગડતું હશે, આપણું જાજુ બગડે છે. આવો વિચારીને ભગવાનનો ભક્ત મોક્ષના માર્ગ ઉપર સીધે સીધો ચાલ્યા કરે, એમ વસ્તા રાવણનું જીવન શીખવાડે છે. એ જ ગામની અંદર બીજા બે ભક્તો હતા, દેવા દવે અરુ ગંગા દવે તાકે પરિવાર હરિજન ભયેવું, સુમતિપુર મે વિપ્રહી જે તે, સુમતિપુર મે વિપ્રહી જે તે, સો સબ ભયે હરિજન તે તે, સો સબ ભયે હરિજન તે તે. દેવા દવે અને ગંગા દવે તથા તેમનો બધો પરિવાર, તે બધા પવિત્ર બુદ્ધિવાળા વિપ્રો હરિભક્ત થયા હતા. ક્ષત્રિયોમાં હઠીભાઈ તથા હરિભાઈ એવે નામે સગા બે ભાઈ હરિભક્ત થયા હતા. તેઓ ઘણા જ સુરવીર હતા. બીજા એક માનજી નામે ક્ષત્રિય હરિભક્ત હતા. તેઓ કેટલાક વર્ષ પછી શ્રીહરિની સેવામાં રહ્યા હતા. તે સિવાય માવાભાઈ નામે એક ગઢવી સારા સત્સંગી હતા. તેઓ સારા કવિ અને પરમ વિવેકી હતા. એના બધા જ પુત્રો હરિભક્ત થયા હતા. હેમરાજ નામે એક સોની અને લવજી નામે એક કનબી ઘણા ઉદાર સત્સંગી હતા. વળી એક ગુલાબગર નામે અતિ પણ અતિ પાકા સત્સંગી હતા. બીજા પણ હરિભક્તો હતા. એ બધા મળીને શ્રીહરિને સન્મુખ આવ્યા. ગંગા દવે રહે નૃપ કે દીવાના, નૃપ કી અસવારી સન્મુખ આના, નૃપ કે કુંવર અજોબાએ જો અસવારી મે મુખ્ય હી સોઉ, અસવારી મે મુખ્ય હી સોઉ. ગંગા દવે ગાંફણા રાજાના દીવાન હતા. એ રાજાની બધી સવારીને સન્મુખ લાવ્યા. રાજાના કુંવર અજુભાઈ નામે હતા. તે સવારીમાં મુખ્ય રહ્યા હતા. તેઓ ડંકા નિશાન અને બધા વાજિંત્રોને લાવ્યા હતા, તેથી હરિભક્તોમાં સ્નેહ છવાઈ ગયો. એ સમયે બધા ફૂલહાર લઈને આવ્યા, તે શ્રીહરિને પહેરાવ્યા, એક એક શ્રીફળ લાવીને ભેટમાં મૂકતા, દંડવટ પ્રણામ કરીને ચરણોમાં પડતા. જ્યારે રાજકુંવર શ્રી હરિને મળ્યા ત્યારે બંદૂકોનો અપાર અવાજ થયા. રાજકુંવરે એક થાળમાં 5 શ્રીફળ ભરીને શ્રીહરિની આગળ તરત ભેટ મૂક્યા. ફૂલહારની છાપ ભરીને લાવ્યા હતા, તે પણ શ્રીહરિને ઘણા ભાવથી પહેરાવી. સંતોને અને વર્ણ્યોને પણ ફૂલહાર પહેરાવ્યા. શ્રીહરિએ રાજકુંવરને પ્રેમથી બોલાવ્યા. ગામના બીજા બધા હરિભક્તોને પણ ઘણા જ નૂતન સ્નેહભાવથી બોલાવ્યા. ગોંડલના રાજા હઠીભાઈ શ્રીહરિની સાથે હતા. તેના હાથીને દેખીને રાજકુંવર અજુભાઈએ બંને હાથ જોડીને શ્રીહરિને કહ્યું, મારી એક વિનંતી છે, આપ હાથી ઉપર બેસો. હે હરિ, આપણા મનમાં તો દરેક વાહન સમાન જ હોય, પણ અમે હાથીને વિશેષ માનીએ છીએ. હાથી ઉપર આપ વિરાજ્યા હોય એવા વારંવાર હૃદયમાં સંભાળવા માટે એવા દર્શન ઈચ્છીએ છીએ, માટે અમારી ભાવનાને આપ પૂર્ણ કરો. ગોંડલના રાજા હઠીભાઈ એ મહારાજની સાથે હતા. એમનો એક હાથી હતો. એ હાથીને જોઈને રાજકુંવરે અજુભાઈ જે હતા એને કીધું, મહારાજ તમે હાથી પર બેસો. શા માટે? તો તમે હાથી પર બેઠા હોય એ મૂર્તિનું ચિંતવન કરવાનું અમને સહેલું પડે, કારણ કે હાથી અમને બહુ ગમે. એટલે હાથી ઉપર તમે બેસી જાઓ એટલે હાથીનું ધ્યાન તો અમારે આમે થતું જ હોય. હાથી બહુ ગમતો હોય એટલે ભાઈ હાથી ઉપર તમે બેસી જાઓ એટલે તમારું પણ ધ્યાન થાય.
કારણ કે ગમતું એટલે તો મહારાજે કહ્યું માનસી પૂજામાં કેવી વસ્તુ ધરાવવી, તો કે પોતાને મન ભાવતી હોય એવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી. કારણ કે પેલી મન ભાવતી વસ્તુ તો તરત દેખાઈ જ જાય, જલેબી ભાવતી હોય તો જલેબી જોતા વાર લાગે આંખ બંધ કરી અને જલેબી, ફાફડા ભાવતા હોય તો ફાફડા તૈયાર દેખાય, લાડુ ભાવતા હોય તો ઘી ગોળને ભોજન બહુ સારું તરત દેખાઈ જાય. અને પછી એ દેખાય એટલે એનું ધ્યાન તો ખુલ્લી આંખોએ થતું હોય, બંધાઈ ના કરવી પડે આંખ. એનું ધ્યાન કેવી રીતે થાય? ખુલ્લી આંખોએ થાય. અનુભવ પણ ખુલ્લી આંખોએ થાય, મોઢામાં પાણી આવવા માંડે. બોલો કે હમણાં જો આવે તો પાડી દઈએ એને, સમજાયું? તો એ તરત દેખાય. એટલે મહારાજ કે જ્યારે તમે માનસી પૂજા કરો ને ત્યારે એવું ના કીધું કે મને આટલું ભાવે છે મને એવું આપજો, તમને જે ભાવતું હોય ને મહારાજ કે એ તમારે મને આપવું. કારણ કે એ ચિંતવન તરત થઈ જાય, ભગવાનને આપવાની પણ એમાં જલ્દી સેવા થઈ જાય ભગવાનની. પણ હવે પાછા ભગવાન ઉડી જાય ને જે ભાવતું હોય એ જ દેખાવા લાગે તો પ્રોબ્લેમ. જમવા બેહાડ્યા મહારાજને, બાજોટ ખાલી પડી ગયો અને ઘી ગોળને લાડુ દેખાવા માંડ્યા તો ગયું, ભગવાન ભાગ્યા. પણ મહારાજ કે જે ભાવતું હોય એ આપવું, જેવા ગમે એવા વાઘા પહેરાવા. મહારાજ તો શ્વેતાંબર પહેરતા, પણ જો ને આપણે સંતો ઘણી વખત કેમ તમારે ગોગલ્સ બોગલ્સ ચડાવીને તમારે ભગવાનને જીન્સનો પેન્ટ પહેરાવી નથી મોકલી દેતા, તો જેવું ગમતું હોય એવું ભગવાન કે જેવું મારા ભગતને ગમે એવું આપણે ગમે છે. ભગવાનને રજવાડી ડ્રેસો ને આ બધું છે આપણે પહેરાવી આપણા સુખને અર્થે. મહારાજ તો રાજી થાય, પણ સુખ કોને આવે છે? આપણને આવે છે. મહારાજ આવા વાઘા પહેર્યા, મહારાજ આવા શોભે છે એ બાને યાદ આવે, એમાં હજુભાઈ છે મુમુક્ષુ. એટલે મહારાજને કે મહારાજ હાથીએ બેસો ને તો અમને યાદ રહે, કારણ કે હાથી અમને બહુ વાલો, એટલે તમે હાથીએ બેહો મહારાજ. અનંત કોટી બ્રહ્માંડને તથા અક્ષરધામ સુધીના સર્વ ધામોને આપની આ એક મૂર્તિને જ મૂર્તિ એ જ શોભાડી દીધા છે. નયનથી દેખ્યામાં આવતી જે શોભાઓ, તુમારી મૂર્તિ એક હી અનંત બ્રહ્માંડ હી જોવું, તુમારે ધામ જો લગ હી શોભાઈ દિયે હે સોવું, જો શોભા કહાત સબ નેન સે દેખ નયાત, અપૂરવ કહત કવિ કર યહ મૂર્તિ સે દેખાત. નયનથી દેખ્યામાં આવતી જે શોભાઓ કહેવાય છે, સર્વે તથા કવિઓ જેને અપૂર્વ શોભા કહે છે, એ બધી જ શોભા મૂર્તિને લઈને દેખાય છે. એટલા માટે શોભાના ધામરૂપ આપ જો હાથી ઉપર બેસો તો તેથી હાથીનો જન્મ સફળ થઈ જાય. આમેય આપના સિવાય આ એકલો હાથી શોભતો નથી, માટે કૃપા કરીને એને શોભાડો. આ શોભતો જ નથી હાથી એકલો. એ વખતે બીજા બધા દરબારોએ કહ્યું સાચું 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 છે, આ રાજકુંવર જે કહે છે ખરી વાત છે, લગારે ખોટું નથી, આપના વિનાનો આ એકલો હાથી ઉજળ પહાડના જેવો લાગે છે, ઉજળ પહાડ જેવો લાગે, શૂન્ય જેવો હાવ. સૌ હરિભક્તોના વચન સાંભળીને શ્રીહરિ મંદ મંદ હસવા લાગ્યા. મહારાજ કે દરબારો છે હોશિયાર, એના કરતા મને ખાલી એટલું જ કહેવાનું હતું કે મહારાજ હાથી પર બિરાજો. પણ મહારાજ કે દરબારો બધા હોશિયાર છે, અમને હાથી પર બેહાડવા માટેનો ભાવ છે આ બધાનો. આંખના પ્રસન્ન ભાવથી દરબારને સંમતિ જણાવી એટલે ખૂબ રાજી થઈને હાથીને શણગાર્યો. સોનાની અંબાડી હતી તે હાથીના ઉપર મૂકી હાથીને વિચિત્ર રીતે શણગાર્યો. એની શોભા વર્ણવી શકાતી નથી. શ્રીહરિએ પણ સારા સારા શણગાર ધારણ કર્યા. શ્રીહરિની સુખકારી મૂર્તિ દિવ્ય જણાતી હતી. શ્રીહરિ જેના ઉપર એકવાર કૃપાદૃષ્ટિ કરતા હતા એ ભક્ત એકદમ સ્થિર શાંત ભાવને પામી જતો હતો. જ્યારે પ્રભુ હાથી ઉપર વિરાજા ત્યારે અંગોની શોભા અદ્ભુત હતી. એક હાથમાં રૂમાલ હતો અને ચરણોમાં મોતી જડિત મોજડી પહેરી હતી. હરિભક્તો દર્શન કરીને આનંદિત થઈ જતા હતા. દરબાર અઠીભાઈ ચામર કરવા બેઠા ત્યારે તેમણે રાજકુંવર અજુભાઈને પોતાની પાસે બેસાડ્યા. જ્યારે સવારી સાથે શ્રીહરિ ગામને દરવાજે પહોંચ્યા ત્યારે ગામના અપાર લોકો દર્શન કરવા ત્યાં ઊભા હતા. સૌના હાથમાં ફૂલહાર હતા. તે દેખવાથી એમ લાગતું હતું જાણે પ્રફુલ્લિત ફૂલોનો બાગ શોભી રહ્યો હોય, એટલા બધા આખા ગામમાં બધાએ પાસે હાર હારને હાર, ફૂલ ફૂલને ફૂલ જ હતા. તે દેખવાથી એમ લાગતું હતું કે આખી જાણે ફૂલવાડી હોય. ગામના દરબારે ઘણા જ ઉમંગથી ગામના દરવાજાને વિચિત્ર રીતે શણગાર્યો હતો. જ્યારે શ્રીહરિ દરવાજાને નજીક પહોંચ્યા ત્યારે લોકો જઈ જઈ કારનો અતિશય ધ્વનિ કરતા હતા.
બધા લોકો ઘણા જ ભાવથી પૂજા કરવા લાગ્યા, ફૂલહાર પહેરાવા લાગ્યા. શ્રીહરિની આગળના ભાગમાં ડંકા નિશાન વાજિંત્રો ચાલતા હતા. બધા સંતો અને વર્ણિયો શ્રીહરિની આગળ ચાલતા હતા અને ઝાંઝ તથા મૃદંગ વગાડીને ઉત્સાહથી ઉત્સવના કીર્તન બોલતા હતા, તેથી આનંદ ઉત્સવ છવાઈ રહ્યો હતો. જ્યારે ગામમાં આવ્યા ત્યારે પાર્ષદો એક સામટા બંદૂકોને ફોડવા લાગ્યા. તેનાથી બધું જ આકાશ ગાજી ઉઠ્યું. ગામના બંને દરવાજાની અંદરની રાજબજારને કેળના સ્તંભ રોપાવીને સુંદર રીતે શોભાળી હતી. બજારની બંને બાજુની દુકાનોને સારી રીતે શણગારી હતી અને એના દરવાજામાં મોતીના તોરણો બાંધી દીધા હતા. આવી રીતે ગાંભ ગામનું આખું વર્ણન અહીં આગળ લખ્યું છે. મહારાજની હાથી ઉપર સવારી ગાંભ ગામમાં નીકળેલી છે. ત્યાંના લોકો મહારાજના દર્શન કરીને અતિશય રાજી થાય છે. હઠીભાઈ ચામર કરે છે. રાજકુંવર અજુભાઈ બાજુમાં બેઠા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચિત્રનો સાગરના નવમપુરમાં હાથીની અંબાડીમાં બેઠેલા શ્રીહરિ ગાંભની રાજબજારમાં પધારાય. એનામે 16મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.